નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે વિષય ગણિત ગમ્મત. પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ ભાગ એક. આજે આપણે ભણીશું પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટમાં ભાગ એકમાં આપણે જોઈશું. પ્રશ્ન એક, ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો. ઉદાહરણ આપેલ છે એક પ્રશ્ન, બરોબર. બે માર્ક્સનું આવશે. આપણે તો આપણે ઊભા અને આડા બંને સરવાળા કરવાના છે. અહીંયા ઊભા અને આડા બંને સરવાળા આપણે કરવાના છે. કેવી રીતે કરવાના છે એ હું તમને સમજાવું. પરીક્ષામાં ભૂલ ના થાય એ માટે હું તમને વ્યવસ્થિત સમજાવું, એટલે તમે ધ્યાન આપજો કે કેવી રીતે આડા અને ઊભા સરવાળા કરવાના છે. અમુક લોકો ઊભા જ કરી નાખે છે, આડો સરવાળો કરતા નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું, પહેલાં સૂચના વાંચવાની, ઊભા અને આડા સરવાળા કરો. આપણે અહીંયા ઊભા અને આડા બંને સરવાળા કરવાના છે, એટલે ધ્યાનથી કે કેવી રીતે આપણે આ સરવાળો કરવાનો છે એ હું તમને શીખવાડું. પરીક્ષામાં ભૂલ ના થાય એ માટે ધ્યાનથી તમારે સાંભળવાનું છે અને વિડીયો જોવાનો છે કે કેવી રીતે ઊભો અને આડો સરવાળો કરવાનો છે. તો પ્રકરણ બેમાં ઉદાહરણ આપ્યું છે આપણને. તો પહેલાં જોવાનું, તો પહેલાંમાં કેટલો બોલ છે? પહેલીમાં એક બોલ છે. કેટલો છે? એક. તો એક લખ્યો અહીંયા. પછી બે કેટલા બોલ છે બીજી લાઇનમાં? એક અને બે, તો વત્તા બે. પછી ત્રીજી લાઇનમાં કેટલા બોલ છે? એક, બે ને ત્રણ. તો પહેલા લાઇનમાં એક બોલ છે, બીજી લાઇનમાં એક, બે બોલ છે, વત્તા એક, બે ને ત્રણ, તો ત્રણ બોલ છે. તો ત્રણ લખ્યા, પહેલી લાઇનમાં એક, પછી બીજી લાઇનમાં બે બોલ છે અને ત્રીજી લાઇનમાં ત્રણ બોલ છે. આવો સરવાળો આપણે કર્યો. હવે એને ગણવાનું, કેવી રીતે ગણવાનું એ મેં તમને શીખવાડ્યું હતું. એક વત્તા બે વત્તા ત્રણ બરાબર કેટલા થાય? તો ગણવાના આપણે કે કેટલા થાય. તો એક ને બે કેટલા થાય? ત્રણ. એક ને બે કેટલા થાય? ત્રણ. તો પહેલાં ના આવતું એક, પછી બે ત્રણ, ત્રણ ને ત્રણ કેટલા થાય? છ. એવી રીતે ના ગણતા આવડતું હોય તો તમે આ બોલ ગણી શકો છો. એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો અહીંયા કેટલા આવ્યા? છ જવાબ. પછી આ લખ્યું એવી રીતે જઈએ લખવાનું. એક અહીં મૂકવાનું, પછી આ વત્તા મૂકવાના, પછી આ બે મૂકવાના, પછી વત્તા, પછી ત્રણ બરાબર છ. એમાં આ ઊભો અને આ આડો સરવાળો આપણે કર્યો. તો તમે જો પરીક્ષામાં આ ઊભો સરવાળો કરશો તો એક જ માર્ક્સ આપશો. બે ઊભો અને આડો કર્યો હશે તો જ તમને બે માર્ક્સ મળશે પરીક્ષામાં, કે તમારે ઊભો અને આડો બંને સરવાળા કરવાના છે. તો હવે આપણે ઉદાહરણ જોયું, હવે જોઈશું એક નંબર. એક નંબરમાં સ્ટાર આપે છે, તારાઓ આપે છે. તો આપણે પહેલી લીટીમાં કેટલા સ્ટાર છે? એક, બે ને ત્રણ. તો અહીંયા ત્રણ લખવાનું, પછી લખવાની નીચે સરવાળાની નિશાની કરવાની. પછી બીજી લીટીમાં કેટલા છે? એક, બે, ત્રણ ને ચાર. સરવાળો કરે પછી આગળ સરવાળો કરે નિશાની, પછી ચાર લખવાના. પછી અહીંયા આગળ અહીંયા ચાર લખીને નીચે સરવાળાની નિશાની કરવાની. પછી બીજા ગણવાના તારાઓ કેટલા છે? સ્ટાર એક, બે, ત્રણ, ચાર ને પાંચ. તો અહીંયા પાંચ લખવાના. પછી અહીંયા લીટી આવી રીતે દોડવાની. ત્રણ વત્તા ચાર વત્તા પાંચ બરાબર કેટલા થાય? હવે ગણવાના. મેં તમને કીધું હતું આવી રીતે ગણતે ના, તમારે આ સ્ટાર ગણી દેવાના કેટલા થાય છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. કેટલા થયા? બાર. ના ખબર પડતી હોય તો ફરીથી ગણવાના, ભૂલ લાગતી હોય તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. કેટલા થયા? બાર. તો અહીં આપણે મૂકવાના બાર. ઊભો સરવાળો કર્યો, હવે આડો કરવાનો. ત્રણ
હોય ને હવે બે નંબર જોઈએ કેટલા ચાલા છે આ ગોળ કેટલા છે 1 અને 2 કેટલા છે 1 અને 2 તો અહીંયા બે મૂકીશું પછી નીચે કરશું સરવાળાની નિશાની પછી બીજી લીટીમાં કેટલા છે ગોળ 1 2 3 4 કેટલા છે 4 સરવાળા નિશાનીને કરવાની આગળ પછી 4 મૂકવાના પછી નીચે આપણે સરવાળા નિશાની કરવાની અને ત્રીજી લીટીમાં ગણવાના કેટલા છે ગોળ 1 2 3 4 ને 5 કેટલા છે 5 તો અહીંયા 5 મૂક્યા ઈ કરી આપણે ઉદાહરણ આપવાના પરીક્ષામાં પણ આવી રીતે ઉદાહરણ આપશે તમને ખબર પડી જશે હવે આ 2 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા થયા 11 ફરીથી આપણે ગણી જોઈએ કેટલા થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા થયા 11 તો આપણે અહીંયા 11 લખી દઈશું પછી અહીંયા આપણે આડો ઊભો કર્યો સરવાળો એવો જ અહીંયા આડો કરવાનો તો 2 તો 2 વત્તા પછી કેટલા થશે 4 તો 4 વત્તા કેટલા થશે 1 2 3 4 ને 5 તો 5 લખીને બરાબર સરસ કેટલો જવાબ આવ્યો અહીંયા 11 તો અહીંયા પણ 11 જ આવશે અહીંયા પણ 11 જ લખવાના છે બરાબર તમને ખબર પડી જાય છે આડા અને ઊભા સરવાળા કેવી રીતે કરવાના ખબર પડી ગઈ ને આડા અને ઊભા સરવાળા કેવી રીતે લખવાના બે નંબર જો બે બે સરવાળા જો આપી જો ત્રીજામાં ત્રિકોણ છે હવે ત્રિકોણને ગણવાના કેટલા થાય છે તો પહેલા ત્રિકોણ કેટલા છે 1 અને 2 બે લખવાના વત્તા પછી કેટલા ત્રિકોણ છે 1 2 ને 3 તો 3 લખવાના વત્તા સરવાળા નિશાની કરવાની 1 2 3 ને 4 ને 5 તો 5 બરાબર કેટલા તો પહેલા ત્રિકોણ ગણી લઈશું કેટલા થાય છે આપણને સરવાળાનો જવાબ આવી જશે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા થયા 10 તો અહીંયા 10 લખી દેવાના ફરીથી કરવાના 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 જ આવે છે અહીંયા 10 લખી દેવાના હવે ઊભો સરવાળો કર્યો હવે આડો સરવાળો કરશું 2 છે ત્રિકોણ તો 2 વત્તા પછી કેટલા ત્રિકોણ છે 3 તો 3 વત્તા કેટલા છે 5 તો વત્તા 5 બરાબર કેટલા થયા 10 તો અહીં 10 લખી દેવાના 4 નંબર 1 કેટલા છે 1 છે તમારે કેટલો છે 1 તો અહીંયા 1 લખીશું વત્તા કેટલા છે 1 2 ને 3 તો અહીં 3 લખીશું વત્તા આ કેટલા છે 1 2 3 4 ને 5 5 લખીશું બરાબર કેટલા થાય 1 વત્તા 3 સરવાળો અને નિશાની 5 બરાબર કેટલા આપણે એને ગણીશું પહેલા કેટલા થાય છે 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલા થયા 9 તો અહીં આપણે લખીશું 9 ઊભો સરવાળો કર્યો હવે કરીશું આડો સરવાળો 1 વત્તા પછી કેટલા છે 3 તો 3 લખીશું વત્તા પછી કેટલા છે 1 2 3 4 ને 5 તો અહીં 5 બરાબર કેટલા સરવાળાનો જવાબ આવશે 9 તો અહીં 9 લખીશું 5 નંબર ચોકલેટ તો આપણે ચોકલેટો ગણવાની છે પહેલાં પહેલી લાઈનમાં કેટલી ચોકલેટ છે 1 છે તો અહીંયા 1 મૂકીશું વત્તા બીજી લાઈનમાં 1 2 ને 3 તો વત્તા કરીને 3 કરીશું કેટલી ચોકલેટ છે 1 2 3 ને 4 વત્તા કરીને 4 લખીશું લીટી કરીને પછી કેટલા થાય ચોકલેટો ગણીશું કેટલી છે ખબર પડી જશે કેટલા થાય 1 2 3 4 5 6 7 ને 8 તો કેટલા થાય 8 તો અહીંયા આપણે લખીશું 8 તો ઊભો સરવાળો કર્યો તો હવે આડો સરવાળો કરીશું કે કેવી રીતે લખવાના તો 1 ચોકલેટ આપ્યું હોય તો 1 લખવાનો તો સરવાળાની નિશાની કરવાની અને બીજી લાઈનમાં કેટલી ચોકલેટ છે તો 1 2 ને 3 તો અહીંયા 3 લખીશું પછી સરવાળાની નિશાની કરીશું
પછી ચોકલેટ ગણવાની કેટલી છે 1 2 3 ને 4 તો એ 4 લખીશું બરાબર કેટલા થાય આપણે ચોકલેટ ગણીશું કેટલી છે 1 2 3 4 5 6 7 ને 8 બરાબર 8 અહીંયા જવાબ આવશે 8 બરોબર ને તો આપણે સરવાળા આડા અને ઊભા જોયા હવે જોઈશું પ્રશ્ન 1 માં બ પ્રશ્ન 1 માં બ કહો વધારે કે ઓછું ગણો તથા આપેલ ચોરસમાં અંક કરતા વધારે માટે સાચાની અને ઓછા માટે ખોટા ની નિશાની કરવાની છે આપણે આ બોક્સ આપ્યો હશે જ્યાં વધારે હોય વધારે હોય એ માટે આપણે સાચું કરવાનું અને ઓછું જે વસ્તુ હોય અહીંયા 10 કરતા ઓછું હોય તે આપણે ખોટાની નિશાની કરવાની છે તો આપણે જોઈએ કે કેવી રીતે આપણે કરવાનું છે બરોબર ને તો 1 નંબર પ્રકરણ 2 નું છે તો 1 નંબર માં આપણે જોઈશું આ 4 નું આપણને ચિત્ર આપ્યું છે જોઈએ કે કેટલા ઝાડ છે બરોબર અહીંયા આપણને લખેલું છે 10 કરતા વધારે 10 કરતા ઓછા આપણે આ ચિત્રો કરવાના 10 કરતા વધારે હોય તો આપણે અહીંયા ખરું કરવાનું જો 10 કરતા ઓછા હોય તો અહીંયા ખોટાની નિશાની કરવાની એક જ બોક્સમાં આપણે સાચું કે ખોટું કરવાનું છે વધારે હોય એમાં સાચાની નિશાની આવશે અને ઓછા હશે ત્યાં ખોટાની નિશાની આવશે કે તમારે ભૂલ ના થાય બંનેમાં સાચું ખોટું કરવાનું નથી એક જ બોક્સમાં તમારે કરવાનું જ્યાં વધારે હોય ત્યાં સાચાની ઉપરવાળા બોક્સમાં તમારે સાચાની નિશાની આવશે અને નીચેવાળા બોક્સમાં તમારે ખોટાની નિશાની આવશે ઓછા હશે તો ખોટાની નિશાની આવશે ને વધારે હશે ઉપરનું બોક્સ તમારે વધારે છે એમાં વધારે સંખ્યા હશે 10 કરતા તો અહીંયા સાચાની નિશાની આવશે અને ઓછા હશે તો ખોટાની નિશાની આવશે તમારે ઉપરના બોક્સમાં સાચાની નિશાની આવશે એક જ બોક્સમાં કરવાની સાચી કે ખોટાની નિશાની અને નીચેના બોક્સમાં ખોટાની આવશે બરોબર એ ધ્યાન આપવાનું ઉપરનું જે બોક્સ છે એમાં સાચાની નિશાની આવશે અને ઓછા હોય એમાં ખોટાની નીચેલામાં ઓછાની ખોટાની નિશાની આવશે તમારે એક જ બોક્સમાં સાચું કે ખોટું કરવાનું છે બંને બોક્સમાં કરવાનું નથી એ તમારે ધ્યાન આપવાનું છે તમે એસાઇનમેન્ટ જોજો જોશો એટલે હું કરાવું એટલે તમને ખબર પડી જશે કે મેં તો ખોટાની નિશાની કે સાચાની નિશાની એકમાં જ કરી છે બંનેમાં કરી નથી તો આપણે જોઈએ વૃક્ષો કેટલા છે 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલા છે 10 કરતા વધારે નથી તો 10 કરતા ઓછા છે 10 કરતા ઓછા છે અને વૃક્ષો એટલે આપણે 10 કરતા ઓછામાં ખોટાની નિશાની અહીંયા કરીશું 10 કરતા ઓછા છે એટલે એ જ ખોટાની એક આમાં આ બોક્સમાં જ ખોટાની નિશાની કરીશું ઉપર કંઈ કરવાનું નથી બરોબર ને હવે જોઈશું 2 નંબર તો 2 નંબરમાં આપણે પાન આકાર આપ્યો છે તો કેટલા પાન છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 તો 13 પાંદડા છે તો અહીં આપણે જોઈએ 10 કરતા વધારે 13 10 કરતા વધારે છે કે ઓછા તો વધારે છે આ પાંદડા 13 છે એટલે 10 કરતા વધારે છે તો અહીંયા 10 કરતા વધારે છે એમાં અહીંયા આપણે ખરાની નિશાની કરીશું બરોબર ને 10 કરતા વધારે પાંદડા એટલે અહીંયા 10 કરતા વધારે માં અહીંયા ખરાની નિશાની કરીશું નીચે આપણે કંઈ કરવાનું નથી એક જ બોક્સમાં કરવાનું છે 3 નંબર નંબર સ્ટાર તારા આપે છે તો આપણે ગણીએ તારાઓ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ગણીએ ફરીથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 13 છે તો આપણે હવે 10 કરતા વધારે હતું એમાં તો એ વાંચીએ 20 કરતા વધારે તો 20 કરતા 13 વધારે નથી 20 કરતા 13 વધારે છે ઓછા છે તો અહીંયા વાંચીએ 20 કરતા ઓછા તો 13 20 કરતા ઓછા છે એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું આ નીચેલા બોક્સમાં આપણે ખોટાની નિશાની કરીશું ઉપર વધારે છે એટલે એમાં કંઈ નહીં આવે તો આપણે એક જ બોક્સમાં કરવાનું છે ખોટાની નિશાની બરોબર 20 કરતા ઓછા છે 13 4 નંબર
આ ગોળ કેટલા છે આપણે ગણીએ પહેલા પછી જોવાનું કોણ વધારે છે કે ઓછા સમા ખરું કરવાનું સમા ખોટું સામા ખોટું કરવાનું કયામાં ખરું કરવાનું એ આપણે જોઈએ પહેલા ગણવું પડે પહેલા આપણે આ ગોળ કરવા પડશે પછી આપણને ખબર પડે કે કયામાં ખોટું કરવાનું કે કયામાં ખરાવું સાચાની નિશાની કરવાની એ જોવાનું બરાબર તો એક નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ કેટલા છે ચોવીસ તો અહીંયા આપણે જોઈશું શું લખેલું છે વીસ કરતાં વધારે કેટલા થયા ચોવીસ તો વીસ કરતાં વધારે છે વીસ કરતાં ઓછા નથી એટલે વીસ કરતાં વધારે છે એમાં આપણે ખરાની નિશાની કરીશું અહીંયા આપણે સાચાની નિશાની આ બોક્સમાં કરીશું નીચે કંઈ કરવાની એક જ બોક્સમાં કરવાની દીધું છે બરાબર બે બોક્સમાં ભૂલથી પણ કરતા નહીં તો આ પ્રશ્ન તમારે ખોટો પડશે તમે બે બોક્સમાં નિશાની કરશો તો ખોટું પડશે બરાબર એનો કંઈ એકે માર્ક્સ મળશે નહીં એટલે એક જ બોક્સમાં તમારે કરવાનું ને ઉપરના બોક્સમાં જ ખરાની નિશાની આવશે નીચેના બોક્સમાં ખોટાની નિશાની આવશે એ ધ્યાન આપજો તમે ખાસ બરાબર પાંચ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ કેટલા થયા ચોત્રીસ કેટલા થયા ચોત્રીસ આપણે જોઈએ ત્રીસ કરતાં વધારે તો ચોત્રીસ છે કેટલા થયા ચોત્રીસ ચોત્રીસ છે એ આના કરતાં વધારે છે ત્રીસ કરતાં વધારે ચોત્રીસ છે અને ત્રીસ કરતાં ઓછા નથી વધારે છે એટલે વધારેમાં કરીશું આપણે ત્રીસ કરતાં વધારે છે એમાં આપણે અહીંયા ખરાની નિશાની અહીંયા આપણે કરીશું કે ચોત્રીસ ત્રીસ કરતાં વધારે એટલે આ બોક્સમાં આપણે ખરું કરીશું બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ નંબર તો હવે જોઈએ કેટલા છે આ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ કેટલા છે છવ્વીસ કેટલા છે છવ્વીસ છે તો આપણે એ જોઈએ ત્રીસ કરતાં વધારે તો છવ્વીસ ત્રીસ કરતાં ઓછા છે છવ્વીસ કેટલા છે ત્રીસ કરતાં ઓછા તો ત્રીસ કરતાં વધારે નથી એટલે આ બોક્સમાં કંઈ નહીં આવે તો ત્રીસ કરતાં ઓછામાં આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું ત્રીસ કરતાં ઓછા છે એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું સાત નંબર આપણે ગણી જોઈએ પહેલાં કેટલા છે પછી આપણે ખરાની ખોટાની નિશાની કરવાની હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ કેટલા છે એકત્રીસ કેટલા ગોળ છે એકત્રીસ છે લંબુ તો આપણે જોઈએ પહેલાં વાંચીએ ચાલીસ કરતાં વધારે તો એકત્રીસ ચાલીસ કરતાં વધારે ના કહેવાય ઓછા કહેવાય તો અહીંયા ચાલીસ કરતાં ઓછા એમાં કરીશું ખોટાની નિશાની એકત્રીસ ચાલીસ કરતાં ઓછા છે એટલે અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું વધારે નથી પહેલાંમાં નહીં આવે બીજામાં આવશે ખોટાની નિશાની બરાબર આઠ નંબર ત્રિકોણ કેટલા છે આપણે પહેલાં ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ કેટલા થયા આડત્રીસ કેટલા ત્રિકોણ થયા આડત્રીસ તો ચાલીસ કરતા વધારે તો આડત્રીસ ચાલીસ કરતા વધારે નહીં ચાલીસ પછી આવે તો આ ઓછા છે ચાલીસ કરતા ઓછા છે તો ચાલી કરતાં ઓછા છે તો અહીં ચાલી કરતાં ઓછામાં આપણે એ ખોટાની નિશાની એ કરીશું બરાબર ખબર પડી ગઈ ને કેવી રીતે કરવાનું
નવ નંબર નંબરમાં કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર કેટલા છે? બાર છે. તો આ કેટલા છે? બાર છે. તો અહીંયા કે શું લખ્યું છે? દસ કરતા વધારે. તો દસ કરતા વધારે બાર છે. તો અહીંયા આપણે વધારેમાં લખવાનું, દસ કરતા વધારે બાર કહેવાય એટલે અહીંયા ખરાની નિશાની કરીશું. બરોબર, દસ કરતા ઓછા નથી બાર, દસ કરતા વધારે એટલે અહીંયા પહેલામાં ખરાની નિશાની આવશે દસ કરતા વધારે. દસ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ કેટલા થયા? ચોવીસ. તો વીસ કરતા વધારે ચોવીસ કેવા કહેવાય? વીસ કરતા વધારે ચોવીસ કહેવાય. વીસ પછી ચોવીસ આવે, એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એટલે વીસ કરતા વધારે છે. એ વીસ કરતા વધારે એમાં એ ખરાની નિશાની વધારે હોય એમાં ખરાની નિશાની આવે, બરાબર, ઓછા હોય એમાં ખોટાની આવે. અગિયાર નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ કેટલા છે? બાવીસ થયા. કેટલા સ્ટાર્ટ થયા? બાવીસ. તો વીસ કરતાં વધારે કહેવાય બાવીસ એટલે એ પહેલામાં જ ખરાની નિશાની આવશે. બાવીસ વધારે કહેવાય, બરાબર, ઓછા નથી, ઓછા હોય તો ખોટી આવે. તો બાવીસ વધારે કહેવાય એટલે એ આપણે પહેલામાં વધારેમાં ખરું કરશું. બાર નંબર આઈસ્ક્રીમ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ. તો તમને આ તો દાંત બાર દૂ ચોવીસ બાર બોક્સ છે તો બાર દૂ ચોવીસ થાય. બારનો ભર્યો આવે તો બાર દૂ ચોવીસ થાય. તો કેટલી થઈ? ચોવીસ. તો પચીસ કરતાં વધારે તો પચીસ કરતાં ચોવીસ વધારે નથી. તો આપણે એ લખીશું પચીસ કરતાં ઓછામાં ચોવીસ પચીસ કરતાં ઓછા છે એટલે એ ખોટાની નિશાની ઓછા હોય એટલે ખોટાની નિશાની આવે. શું હોય એટલે ખોટાની નિશાની કરવાની, બરાબર ને? ભૈયા આપણો ભાગ એક પૂરો થાય છે. હોમવર્કમાં તમારે ગણિત ગમતની નોટમાં લખવાનું છે. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ પ્રશ્ન એક કરીને તમારે હોમવર્કમાં લખવાનું છે. હોમવર્કમાં શું લખવાનું છે એવું તમને બતાવી દઉં કે તમારે હોમવર્કમાં શું લખવાનું છે, બરાબર. તો હોમવર્કમાં લખવાનું પ્રશ્ન એક કરીને લખવાનું, આડા અને ઊભા સરવાળા કરો ને પછી તમને જે ચિત્ર આવડે એ ચિત્ર દોડી નાખવાનું હોય. એવું જરૂર નહીં કે આવું ચિત્ર ગમે તે ગોળ કરી નાખવાના, જેટલા ગોળ હોય એટલા કરીને આ ચિત્રમાં આવી રીતે. તો આવી રીતે ગમે તે ચિત્ર તમે જે ગોળ ચોરસ ત્રિકોણ જે આવડતું એ કરીને પછી આવી રીતે સરવારા બોક્સમાં આવી રીતે સરવારા કરવાના છે, બરાબર. તો આ તમારે હોમવર્કમાં આવી રીતે લખવાનું છે. એક બે અને આ ઉદાહરણ એ લખવાનું, પછી આગળ લખવાનું આર્ય ત્રણ ચાર ને પાંચ, આ પાંચ તમારે લખવાના છે હોમવર્કમાં, બરાબર. આટલું તમારે હોમવર્ક ગણિત ગમતની નોટમાં લખવાનું છે, બરાબર. ગણિત ગમતની નોટમાં વ્યવસ્થિત રીતે લખવાનું, તમને જેવા ચિત્ર આવડે એવા ચિત્ર દોરીને તમારે આ સરવારા આડા અને ઊભા લખવાના છે. પરીક્ષામાં ખાસ ધ્યાન આપીને લખવાનું છે, આડા અને ઊભા સરવારા બંને કરવાના કે એકલા ઊભા નહીં કરવાના, બરાબર. આડો સરવાળો કરવાનું ભૂલવાનું નહીં, એકલો ઊભો આવી રીતે સરવાળો નહીં કરવાનો, આડો એ પણ કરવાનો છે, બરાબર. તો એ આપણો ભાગ એક પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.